અને પશુની જે પ્રજનન ક્ષમતા હોય એના ઉપર પણ આ ગરમીની કેવી અસરો હોય અને એના નિરાકરણ માટે આપણે આપણે કેવા કેવા ઉપાયો કરવા જોઈએ કે જેથી પશુપાલનનો જે વ્યવસાય છે ઉનાળાની ઋતુમાં એને આપણે સ્ટેબલ કરી શકીએ તો આવા જ એક વિષય સાથે આપણે આજે ફરીથી મળ્યા છીએ તો આજે આપણે ગરમીની ઋતુમાં પશુઓની માવજત અને નિરાકરણના ઉપાયો વિષયો ઉપર આપણી સાથે ઉપસ્થિત છે ડોક્ટર જીગર એજ પટેલ કે જેઓ મદદની પ્રાધ્યાપક તરીકે પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય કામધેનુ યુનિવર્સિટી આણંદ ખાતે ફરજ બજાવે છે હું ડોક્ટર જીગરેજ પટેલને વિનંતી કરીશ કે તેઓ પશુપાલક મિત્રોને આજનો જે ગરમીની ઋતુમાં પશુપાલનની વ્યવસાયમાં જે પશુઓની માવજાત અને એના જે નિરાકરણ માટેના ઉપાયો એ વિષય ઉપર માર્ગદર્શન આપે ડોક્ટર જીગર પટેલ ડોક્ટર મહેપત આપનો ખૂબ ખૂબ આભાર હું મારી વાત શરૂ કરું એ પહેલાં આટલી મોટી સંખ્યાની અંદર ગુજરાત રાજ્યના પશુપાલકો સાથે મારે જોડાવાનો મોકો આપવા માટે માન્ય શ્રી કુલપતિ ડૉક્ટર એન એચ કેલાવાલા સાહેબ વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી ડૉક્ટર એમ એમ ત્રિવેદી સાહેબ અને પશુ ચિકિત્સા પશુપાલન મહાવિદ્યાલય આણંદના આચાર્ય અને ડીનશ્રીનો હું ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું પશુપાલક મિત્રો આજે આપણે સિઝનને અનુકૂળ સિઝનને એટલે ઋતુને લગતી પશુઓ માટેની વાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે આજનો વિષય છે ગરમીની ઋતુમાં પશુઓની માવજત અને નિરાકરણના ઉપાયો પશુપાલક મિત્રો દરેક જુદી જુદી સિઝનની અંદર ઋતુની અંદર પશુઓની માવજતમાં થોડા ઘણા અંશે આપણે એમાં સુધારા કરવા પડતા હોય છે જો સુધારા કરવામાં ના આવે અથવા તો પશુઓની માવજત યોગ્ય રીતે કરવામાં ના આવે તો પશુઓના દૂધ ઉત્પાદન ઉપર એના વિકાસ દર ઉપર એના પ્રજનન તંત્ર ઉપર એના સ્વાસ્થ્ય ઉપર સીધી અસર જોવા મળતી હોય છે તો આવી પરિસ્થિતિની અંદર ગરમીની ઋતુમાં ખાસ કરીને આ ઋતુની અંદર આ પશુની માવજત અને નિરાકરણ કેવી રીતે કરી શકાય એના માટે વિસ્તૃત વાત કરીએ તો સૌથી પહેલાં ગરમીના ઋતુમાં પશુઓ ઉપર તાપમાનની એટલે કે ગરમીની એના ઉપર અસર થતી હોય છે સાથે સાથે ગરમીના જૂન જુલાઈ જુલાઈ મહિના અને ઓગસ્ટ મહિનાની અંદર ગરમીની સાથે સાથે વરસાદી વાતાવરણ હોય એમાં ભેજનું પ્રમાણ પણ વધતું હોય છે એ વખતે પણ પશુઓના ઉપર એની અસર થતી હોય છે પશુઓની રહેઠાણની દિશા કેવી પ્રકારની એને આપવામાં આવેલી છે પશુનું શરીરનું વજન કેટલું છે અને એ જે પશુ રાખવામાં આવે છે એ પશુના શરીરના રંગ આ બધી બાબતોની એના પરફોર્મન્સ ઉપર એટલે કે એના ઉત્પાદન ઉપર એના વિકાસ દર અને પ્રજનન તંત્ર ઉપર અસર જોઈ શકાતી હોય છે આવી પરિસ્થિતિમાં શું કરી શકાય કેવા વર્ગના પશુઓને આ ગરમીની અસર સીધી થતી હોય છે તો ખાસ કરીને આપણે જોઈએ છીએ કે આપણી આજુબાજુમાં જે પશુપાલકો છે એમના તબેલામાં રહેલા નાના બચ્ચાઓ નાના બચ્ચાઓ ઉપર આ ગરમીની અસર વધુ થતી હોય છે ગરમીની અસર ક્યારે થતી હોય છે એવો પ્રશ્ન સ્વાભાવિક રીતે આપણને થતો હોય છે પરંતુ સામાન્ય રીતે શંકર ગાયો જે છે એ શંકર ગાયોની અંદર પચીસ થી સત્યાવીસ સેલ્સિયસ સુધીનું તાપમાન હોય તો એ વધુ અનુકૂળ છે આવી ગાયો પાંત્રીસ બત્રીસ થી પાંત્રીસ સેલ્સિયસ તાપમાન સુધી એ એનું પરફોર્મન્સ એટલે કે એનું જે દૂધ ઉત્પાદન છે એના એનું જે સ્વાસ્થ્ય છે એ થોડા ઘણા હંશે મેન્ટેન એટલે કે જાળવી શકતી હોય છે અને વધુમાં આપણે બી એને અનુકૂળ કરવા માટેના પ્રયત્નો કરતા હોઈએ છીએ પરંતુ આપણે જોઈએ છીએ કે આપણી આજુબાજુ ઉના ઉનાળાની ઋતુની અંદર તાપમાન લગભગ લગભગ પિસ્તાલીસ સેલ્સિયસ કરતાં પણ વધી જતું હોય છે આવી પરિસ્થિતિની અંદર જે પશુઓ રાખવામાં આવે છે એ પશુઓમાં ખાસ કરીને જે નાના બચ્ચાઓ છે એ નાના બચ્ચાઓને આપણે વધુ તકેદારી કરવાની થતી હોય છે બીજું કે તબેલામાં રહેલા જે જે દુબળા પતળા પશુઓ છે એના ઉપર પણ ગરમીની વધુ અસર જોવા મળતી હોય છે આ સાથે સાથે તબેલામાં રહેલા વધુ દૂધ ઉત્પાદન કરવા વાળા પશુઓને પણ ગરમીની જે તાપમાન જે છે એ તાપમાનની સીધી અસર આવા પ્રકારના જે પશુઓ છે તબેલામાં રહેલા એના પર વધુ જોવા મળતી હોય છે તો આ જે ગરમીની અસર છે એ ગરમીની અસર પશુઓના કયા કયા પરિબળો ઉપર થતી હોય છે એની આપણે હવે વિસ્તૃતમાં વાત કરીશું તો અહીંયા તમે જુઓ છો કે આજના લેક્ચરની અંદર આપણે જોવાના છીએ કે પશુ ઉપર ગરમીની જે અસર કરતા પરિબળો છે એમાં શરીરના વિકાસ દર દૂધ ઉત્પાદન પ્રજનન તંત્ર પાચન તંત્ર અને સ્વાસ્થ્ય ઉપર એની શું અસર છે એની વિગતે વાત કરીશું તો પશુના શરીરનો વિકાસ દર અને દૂધ ઉત્પાદન સામાન્ય રીતે એવું નોંધવામાં આવેલું છે કે વધુ દૂધ ઉત્પાદન કરતા જે પશુઓ છે એ દૂધ ઉત્પાદન કરતા પશુઓમાં ગરમીની ઋતુની અંદર બે લિટર જેટલું દૂધ ઘટતું હોય છે અને ઓછું દૂધ ઉત્પાદન કરવાવાળા જે પશુઓ છે એની અંદર લગભગ લગભગ છસો ને પચાસ એમ જેટલું દૂધ સરેરાશ રીતે આટલું ઘટતું હોય છે આ જે પશુઓના દૂધ ઉત્પાદનમાં ઘટાડો છે એ ઘટાડો ગરમીના કારણે પશુ પોતાની રીતે એને અનુકૂળ થવાનો પ્રયત્ન કરતું હોય છે અને આ પરિસ્થિતિની અંદર પશુનો જે ખોરાક છે એ ઘટી જતો હોય છે પશુને ગરમીના સમયની અંદર જે એનું પોતાની જે શરીર રચના છે એને પણ સામાન્ય કરવા માટે એની ઉર્જા વપરાતી હોય છે આવી બધી પરિસ્થિતિને દેખતા જોતાં એના દૂધ ઉત્પાદનની અંદર ઘટાડો થતો હોય છે નાના બચ્ચાઓની અંદર વાત કરીએ તો ગરમી વધુ પડવાથી અથવા તો જે સામાન્ય તાપમાન છે એના કરતાં શરીરનું તાપમાન વધી જવાથી એની જે ભૂખ છે એ ભૂખ ઓછી થઈ જતી હોય છે આવા જે નાના બચ્ચાઓ છે એ ખોરાક લેવાને બદલે એક જ ખૂણાની અંદર એક જ જગ્યા ઉપર બેસવાનું વધારે પસંદ કરતા હોય છે જેના કારણે આખા દિવસની એની જે ભૂખ છે આખા દિવસની એની ભૂખમાંથી જે એને પોષક તત્વો મળવા જોઈતા હતા એ પૂરતા પ્રમાણમાં મળતા નથી અને એની સીધી અસર એના વિકાસ દર ઉપર થતી હોય છે બીજી બાબત છે દૂધની ગુણવત્તા મોટાભાગે પશુપાલક મિત્રો આપણે જાણીએ છીએ અને અનુભવતા હોઈએ છીએ કે ગરમીની ઋતુની અંદર જે દૂધના ફેટ છે એ ફેટ પ્રોટીન અને એસએનએફ આનું પ્રમાણમાં વધઘટ થતી હોય છે આ ગરમીની સીધી અસરના કારણે ઘણી વખત એસએનએફનું પ્રમાણ ઘટવાથી ડેરીમાં જ્યારે દૂધ ભરાવવા માટે આપણે જતા હોઈએ છીએ ત્યારે પણ એમાં ઘણા પ્રશ્નો ઊભા થતા હોય છે આવી પરિસ્થિતિની અંદર જે દૂધ ઉત્પાદન જાળવી રાખવાની સાથે સાથે દૂધની ગુણવત્તા પણ જળવાઈ રહે એવા આપણા પ્રયત્નો હોવા જોઈએ એના માટે શું કરી શકાય એના વિગતવાર આપણે પાછળથી ચર્ચા કરશું પણ ગરમીની જે અસર છે એ દૂધની ઉત્પાદનની સાથે સાથે એની જે ગુણવત્તા છે એના ઉપર પણ અસર કરતું હોય છે ત્રીજી બાબત છે પશુની શારીરિક ક્રિયાઓ ખાસ કરીને વધુ ગરમીના કારણે પશુનું જે તાપમાન છે શરીરનું જે તાપમાન છે એ શરીરનું તાપમાન વધ્યું જતું હોય છે આ શરીરના તાપમાન વધવાના કારણે પશુ હંફતા હોય છે વધુ પડતી ગરમીના કારણે એમનો શ્વાસોચ્વાસ જે છે એ પણ વધી જતો હોય છે અને ફોટોગ્રાફ્સમાં તમે જેમ જોઈ રહ્યા છો એમ બીજા નંબરના ફોટોગ્રાફ્સની અંદર આ જે પશુ છે એનું મોઢું ખુલ્લું રાખેલું છે અને ઘણી વખત ફિલ્ડની અંદર આપણા તબીલાની અંદર પણ આપણે અનુભવેલું છે કે જે ગાયો છે એ આખી એકદમ હિલોળે ચઢેલી હોય એવું આપણે અનુભવતા હોઈએ છીએ તો આવી પરિસ્થિતિની અંદર આપણે તરત જ એના ઉપાયો એટલે કે કેવી રીતે આને સાંત્વના આપી શકાય કેવી રીતે એના ઠંડક આપી શકાય એવા પ્રયત્નો કરવા જોઈએ ત્રીજા ફોટોગ્રાફ્સની અંદર હૃદયનો જે ફોટો આપ જોઈ રહ્યા છો એ પણ ગરમીની ઋતુની અંદર એ જે ધબકારા છે એ પણ વધી જતા હોય છે એટલે સામાન્ય રીતે વધુ ગરમીના કારણે તાપમાન વધવાથી શરીરના શ્વાસોશ્વાસ વધી જવાથી હૃદયના ધબકારા વધી જવાથી સીધી એના ઉત્પાદન ઉપર અને એનું જે ક્ષમતા છે દૂધ ઉત્પાદન કરવાની પ્રજનન તંત્રની એના સ્વાસ્થ્ય જાળવી રાખવાની એના ઉપર એની અસર થતી હોય છે ચોથી બાબત છે ખોરાકમાં ઘટાડો થવો વધુ પડતી ગરમીના કારણે એની જે શરીરની રચના છે એટલે કે એના જે રૂમેન છે એનું જે પાચન થવા માટેની જે જગ્યા છે ખોરાક પચાવવા માટેની જે જગ્યા છે એની અંદર પણ સામાન્ય એવા ફેરફાર થતા હોય છે શરીરની અંદર પણ એના અંતસ્ત્રાવોની અંદર પણ થોડાક અંશે એમાં ફેરફાર થતા હોય છે અને આ બધા જે ફેરફાર થવાના કારણે એ જે પશુઓ છે એ એની ક્ષમતા પ્રમાણે ખોરાક ખાઈ શકતા નથી એટલે પશુઓની અંદર જનરલી ગરમીની સિઝનની અંદર એના ખોરાકમાં ઘટાડો આપણને જોવા મળતો હોય છે ગરમીના કારણે આપણે અનુભવેલું છે કે આવા જે પશુઓ છે એમાં ગરમીમાં આવવાના દિવસો ગરમીના બે વિયાણ વચ્ચેનો સમયગાળો વધી જતો હોય છે ઘણી વખત ગાભણ પશુને જો સારી સંભાળ આપવામાં ના આવે અથવા તો વ્યવસ્થિત રીતે એનું જો રહેઠાણ બનાવવાનું ના હોય તો આવા પશુઓનું જે ભ્રૂણ છે એનું એટલે કે એનું એબોર્શન થવાનું થઈ જતું હોય છે અને જે ભ્રૂણ છે વિકાસ પામી રહેલું છે શરીરની અંદર એનું મૃત્યુ થતું હોય છે એટલે કે વધુ પડતી ગરમીના કારણે શરીરનું તાપમાન વધી જવાથી અને શરીરની જે શારીરિક ક્રિયાઓ છે એમાં ચેન્જ આવવાથી એમાં ફેરફાર આવવાથી આવા પશુઓની અંદર એબોર્શન થવાના ચાન્સ પણ કોઈક વખત રહેલા હોય છે બીજી બાબત છે પશુઓના રોગનું પ્રમાણ પશુઓની અંદર ગરમીની સિઝનની અંદર ખાસ આપણે જોઈએ તો વધુ પડતી ગરમીના કારણે પશુની અંદર હીટ સ્ટ્રોક તબેલાની અંદર મુલાકાત લેતા હોઈએ તબેલામાં જતા હોઈએ ત્યારે જો મોટા ભાગના પશુઓ છે હાંફતા હોય એમની જીભ મોઢામાંથી બહાર નીકળેલી હોય એ પશુઓ એકદમ કોર્નરની અંદર ખૂણામાં જઈને બેઠેલા હોય ખાવા માટેના ખૂબ ઓછા પ્રયત્ન કરતા હોય ગમણમાં ચાર નાખેલી છે છતાં પણ એ ખાવાનું જો પસંદ ના કરતા હોય તો આવા પશુઓ જે છે એને ગરમીની વધુ અસર છે એના રહેઠાણની અંદર એવું કહી શકાય તો ખાસ કરીને એવું નોંધવામાં આવેલું છે કે ગરમીની ઋતુની અંદર જો પશુઓને મસ્ટાઈટિસનો જે રોગ છે એટલે કે દૂધની અંદર જે કણ આવા છે ફૂદા આવે છે આ રોગ પણ ઘણી વખત વધુ પ્રમાણમાં જોવા મળતો હોય છે બીજું એનું એક કારણ એ પણ છે કે ગરમીની સાથે સાથે ભેજ વધુ હોવાને કારણે આ જે ફ્લાઇસ છે કીટકો છે માખીઓ છે આ બધાનું પ્રમાણ ખૂબ વધતું હોય છે અને સીધી લીટીમાં એ નવા નવા જે લો છે રોગો હોય એ પશુઓની અંદર નોતરતું હોય છે પણ આવા વધુ પડતા ગરમીના કારણે સામાન્ય રીતે આપણને જે ચોખ્ખું દૂધ લાગે છે એની અંદર સોમેટિક સેલ જે કણો છે એ કણોનું પણ પ્રમાણ વધી જવાથી દૂધના જે ક્વોલિટી છે એની જે ગુણવત્તા છે એમાં ફેરફાર જોવા મળતા હોય છે તો આ જે ઉપરની બાબતોની આપણે ચર્ચા કરી એ બાબતો મોટાભાગે ગરમીની સીધી અસર આ રીતે એના ઉત્પાદન ઉપર થતી હોય છે નહીં કે ફક્ત એનું દૂધ ઉત્પાદન એનું પ્રજનન તંત્ર પણ એના સ્વાસ્થ્ય ઉપર સીધી અસર થવાને કારણે એ જે પશુ આપણા રાખવામાં આવેલું છે એની જે ક્ષમતા છે એની દૂધ ઉત્પાદન કરવાની જે ક્ષમતા છે એટલા પ્રમાણમાં આપણે દૂધ મેળવી શકતા નથી બીજી આપણે વાત કરવી છે જોડે જોડે કે હવે આ જે વધુ પડતી ગરમી છે તો આ ગરમીમાંથી પશુઓને કેવી રીતે નિરાકરણ આપી શકાય એના માટેના આપણા ઘરે રહીને કોઈ વધુ પ્રમાણમાં ખર્ચા ના કરતા સામાન્ય ખર્ચાની અંદર સામાન્ય ફેરફારની અંદર કેવી રીતે આપણે પશુપાલનમાં સુધારો કરી શકીએ તો એના માટેની હવે વિગતે આપણે વાત કરીશું તો પશુપાલક મિત્રો સૌથી મહત્વની બાબત છે નસ્લની પસંદગી કેવા પ્રકારની નસલની પસંદગી આપણે કરેલી છે એ ખૂબ જ મહત્વનું છે ગરમીની સિઝનની અંદર સામાન્ય રીતે આપણે જોઈએ તો આ દેશી આપણી જે ગાયો છે એટલે કે આપણા આપણી જ જે ગાયો છે એ ગાયોની અંદર આપણા એન્વાયરમેન્ટની અંદર આપણા વાતાવરણની અંદર ટકવા માટેની એની અંદર ક્ષમતા હોય છે આવી જો આપણી જ દેશી ગાયો ઉછેરવામાં આવે અને રાખવામાં આવે તો ગરમીની સીધી અસર આપણને પશુના ઉપર ખૂબ ઓછી થતી હોય છે અને જેનાથી ઘણા મહદ અંશે આપણે દૂધ ઉત્પાદન જે પશુઓનું હોય એ જાળવી શકતા હોઈએ છીએ મહત્વનું છે કે આવી દેશી જે જે ગાયો ગાયો છે છે આપણી એ દેશી ગાયોની અંદર આવા જે રૈઠાણની વ્યવસ્થાની અંદર કદાચ આપણાથી કંઈક ફેરફાર ના કરી શક્યા હોય ભૂલચૂક રહી જતી હોય તો આવી ગાયો જે છે એના સ્વાસ્થ્ય ઉપર શંકર ગાયોની સરખામણીની અંદર ખૂબ ઓછી અસર થતી હોય છે બીજું મિત્રો મોટાભાગના પશુપાલકો આપણે આમ તો જોઈએ તો લગભગ નવ થી અગિયાર ટકા સોરી એકવીસ ટકા જેટલી શંકર ગાયો પશુપાલક મિત્રો રાખતા થયા છે તો આ જે શંકર ગાયો છે એ શંકર ગાયો આમ સામાન્ય રીતે પચીસ થી સત્યાવીસ સેલ્સિયસ તાપમાનની અંદર રહેવા માટે ટેવાયેલી હોય છે પણ આપણી આજુબાજુની અંદર જે વાતાવરણ છે એ વાતાવરણ ઉનાળાની અંદર લગભગ પિસ્તાલીસ અથવા સેલ્સિયસ કરતા પણ તાપમાન વધતું હોય છે આવી પરિસ્થિતિની અંદર આ ગાયોની અંદર ઉત્પાદન જાળવી રાખવું ખૂબ જ અઘરું હોય છે ઘણી વખત વધુ પડતા ગરમીના કારણે હિસ્ટ્રોકના કારણે આ ગાયો જે શંકર ગાયો છે એની અંદર મૃત્યુ પણ થતું હોય છે તો જેની જે ઇકોનોમિક લોસ છે એ પણ ખેડૂત પશુપાલક જે મિત્ર છે એને ભોગવવાની થતી હોય છે તો કેવા એરિયાની અંદર તબેલો બનાવવા માટે જઈ રહ્યા છીએ કેવા એરિયાની અંદર આપણે પશુપાલન કરીએ છીએ એને પણ ધ્યાનમાં રાખી અને આપણે નસલની પસંદગી કરીએ તો પશુપાલક મિત્રો ખૂબ આપણા માટે કેવું કરીએ છીએ કે આપણા ખેતરની અંદર જે જગ્યા પડેલી છે જે જગ્યાનો ઉપયોગ ના થતો હોય એવી જગ્યાની અંદર આપણી અનુકૂળતાએ ઓછી જગ્યા બગડે એ પ્રમાણે આપણે પશુના શેડ એટલે કે રૈઠાણ ની વ્યવસ્થા કરતા હોઈએ છીએ પણ એવું ગમે તે દિશાની અંદર રસ પશુ રૈઠાણની બનાવ્યા કરતાં વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે જે શેડ બનાવવામાં આવે છે એમાં પશુઓને વધુ અનુકૂળતા રહેતી હોય છે તો ખાસ કરીને જે પશુ રૈઠાણની જે દિશા છે એ પૂર્વ પશ્ચિમ રાખવામાં આવે તો સૂર્યના જે સીધા કિરણો છે એ પશુના ઉપર ના પડતા પશુના શેડના ઉપરના ભાગમાંથી એ પસાર થઈ જતા હોય છે અને એ ગરમીની એના ઉપર પશુ ઉપર અસર થતી નથી હોતી આ સામાન્ય લાગતી જે બાબત છે એ પણ જો આપણે ધ્યાનમાં રાખીએ તો મહદ અંશે ઘણા અંશે આપણે આની અંદર પશુઓને કમ્ફર્ટ આપી શકીએ છીએ અથવા તો ગરમીની જે અસર છે એ નિવારણ કરવામાં એને ખૂબ જ ઉપયોગી થતું હોય છે ત્રીજી બાબત છે પશુ રહેઠાણનો પ્રકાર મિત્રો પશુ રહેઠાણના પ્રકારની અંદર હવે મોટાભાગના જે પશુપાલક મિત્રો છે એ પશુઓને બાંધવાની સાથે સાથે ખુલ્લા રાખતા પણ થઈ ગયા છે તો પશુઓને ખુલ્લા રાખવા ખૂબ હિતાવ છે પશુને કોઈ એક જ જગ્યાએ બાંધી રાખવું એના કરતે જો પશુને છૂટા રાખવામાં આવે તો પશુ પોતાની અનુકૂળતા પ્રમાણે એ જગ્યાનો ફેરફાર કરી શકે છે અને એમાં રાહત મેળવી શકે છે હવે પશુના રહેઠાણના પ્રકારની સાથે સાથે એનું જે રૂપ છે એનું જે છત બનાવવામાં આવે છે એ પૈ પશુ રહેઠાણનું છત જે હોય એ પણ ખૂબ જ મહદઅંશે આના નિરાકરણમાં મદદરૂપ થતું હોય છે તો ખાસ કરીને પશુપાલક મિત્રો ગામડાની અંદર Thank but...

સ્ક્રીન સ્ક્રીન ડિસ્પ્લે થાય છે અવાજ બી આવે છે ને ઠીક છે થેન્ક યુ સોરી મિત્રો કનેક્ટિવિટીના ઈસ્યુ ના કારણે ફરીથી આપણે જોડાઈ છીએ તો આપણે વાત કરી રહ્યા હતા પશુ રહેઠાણના પ્રકારની એમાં ખાસ કરીને જે છતની જે ડિઝાઇન છે કેવા પ્રકારનું છતનો ઉપયોગ કરવામાં આવેલો છે એ પણ ખૂબ જ ભાગ ભજવતું હોય છે તો સામાન્ય રીતે ગામડાની અંદર ઘાસના જે પૂળા છે એટલે કે થેચડ રૂફ બનાવવામાં આવતું હોય છે એ પણ એને અનુકૂળ છે વધુમાં બીજા આરસીસીના ગવર્મેન્ટ કોઈ ફાર્મ હોય છે એનજીઓ હોય છે ઓર્ગેનાઇઝેશન ફાર્મ છે પ્રોગ્રેસિવ ડેરી ફાર્મર્સ જે છે આ લોકો આરસીસીના છત પણ પશુઓ માટે બનાવતા હોય છે સિમેન્ટ સીટનો ઉપયોગ થતો હોય છે આયર્ન સીટનો ઉપયોગ થતો હોય છે એસમેસ્ટ સીટોનો પણ ઉપયોગ થતો હોય છે આ બધા જુદા જુદા પ્રકારનું જે મટિરિયલ છે છત બનાવવામાં જે વપરાતું હોય છે એ એ એની ગરમીના નિરાકરણમાં ખૂબ મહત્ત્વનો રોલ ભજવે છે સાથે સાથે આ જે મટિરિયલ આપણે યુઝ કર્યું છે એની ઊંચાઈ કેટલી રાખવામાં આવે છે તો પશુ રહેઠાણના છતની ઊંચાઈ લગભગ અંદાજે દસથી બાર ફૂટ જેટલી હોવી જોઈએ ખાસ કરીને આપણે જોઈએ તો વચ્ચેનો જે ભાગ છે ત્યાં બારથી તેર ફૂટ જેટલી હાઈટ હોય અને એના છેડાના ભાગે દસ ફૂટ જેટલી જો હાઈટ રાખવામાં આવે એટલે કે એ પ્રકારનું આ રીતે જો છત એનું બનાવવામાં આવે તો આની અંદર એનું વેન્ટિલેશન ખૂબ સારું રહેતું હોય છે હવાની અવર જવર સારી રીતે રહેતી હોય છે અને પશુઓને જે સૂર્યના સીધા કિરણો સીડની અંદર આવતા હોય છે એને આપણે અટકાવી શકીએ છીએ પરંતુ ગામડાની અંદર આપણે જોઈએ છીએ તો પશુપાલક મિત્રો એ જે થાંભલીની જે હાઈટ છે એ બચાવવા માટે થઈને એ ઓછી રાખી અને છત બનાવતા હોઈએ બનાવતા હોય છે તો એ જે છતના ભાગમાંથી જે ગરમી નીચેની બાજુ આવે છે એ સીધી પશુના શરીર ઉપર આવતી હોય છે એને ટચ થતી હોય છે અને આવી પરિસ્થિતિની અંદર પશુઓને ખૂબ જ ગરમી વેઠવાનો વારો આવતો હોય છે તો પશુપાલક મિત્રો જે છતની હાઈટ છે એટલે કે જે એની ઊંચાઈ છે એ ઊંચાઈ પણ એની વૈજ્ઞાનિક પદ્ધતિ મુજબ દસથી બાર ફૂટ જેટલી રાખવી ખૂબ જ હિતા હોય છે પશુ રહેઠાણના યોગ્ય માપદંડની હવે આપણે વાત કરીએ તો પશુઓ તબેલાની અંદર કેટલા રાખવા સામાન્ય રીતે જે આપણે શેડ બનાવેલો છે એ શેડની અંદર એ પશુઓ રાખવાની જે જગ્યા છે જે ક્ષમતા છે એના કરતા દસ ટકા જેટલા વધુ પશુઓ આપણે શેડમાં રાખીએ ત્યાર સુધી એના ઉત્પાદન ઉપર કઈ અસર થતી હોતી નથી બીજી મહત્વની બાબત છે કે નીચેનું ફ્લોરિંગ એટલે કે ભોયતળિયું કેવા પ્રકારનું બનાવેલું છે એ કોન્ક્રીટમાંથી બનાવેલું છે રબર મેટનો ઉપયોગ કરવામાં આવેલો છે કે પછી કાચું બનાવેલું બનાવવામાં આવ્યું છે આની પણ એના ઉપર અસર થતી હોય છે બીજી મહત્વની બાબત છે કે એની ગમાણ એની ગમાણની રચના કેવી છે યોગ્ય માપદંડ સાથેની બનાવેલી છે કે નહીં આ બધી જ બાબતોનું જો યોગ્ય ધ્યાન રાખવામાં આવે તો એમાં આપણે પશુઓને અનુકૂળતા આપી શકતા હોઈએ છીએ અને આવા પ્રકારના સીડની અંદર પશુઓને રહેવાની સારી એવી અનુકૂળતા રહેતી હોય છે પાંચમી બાબત છે પશુ રહેઠાણની ઊંચાઈ જેની આપણે અગાઉ વાત કરી આ ફોટોગ્રાફ્સની અંદર આપ જોઈ શકો છો કે આ જે ફોટો છે એની અંદર કમ્ફર્ટેબલ આરામદાયક આપણને ગાયો દેખાય રહી છે અને જે સીડની રચના કરવામાં આવેલી છે એ સુવ્યવસ્થિત હાઈટ ખૂબ જ ઊંચાઈ પ્રકારની એને હાઈટ આપી એટલે કે ઊંચાઈ આપી અને અવર જવર હવાની જે અવર જવર છે એ ખૂબ જ સારી હોય એવું આપણને ફોટોગ્રાફ્સ થી રહ્યું છે છઠ્ઠા નંબરની વાત કરીએ તો હવાની અવર જવર મેં અગાઉ કહ્યું એ પ્રમાણે આ જે શેડ ની અંદર ગાયો છે તો જયારે આપણે શેડ બનાવતા હોઈએ છીએ ત્યારે એની દિશા પૂર્વ પશ્ચિમ દિશા રાખવામાં આવે છે પૂર્વ પશ્ચિમ દિશાની અંદર એની ઉત્તર અને જે દક્ષિણ બાજુની દિવાલ છે એ સામાન્ય રીતે પશુપાલકો દ્વારા એને કાંક્રીટથી બંધ કરી દેવામાં આવતી હોય છે પશુપાલક મિત્રો આવી રીતે ચારે બાજુ બંધ કરવાથી જે ઉશ્વાસની અંદર જે વાયુ નીકળે છે એ વાયુની સીધી અસર એના દૂધ ઉત્પાદન ઉપર થતી હોય છે અને બહારની વાતાવરણની ગરમી વધારામાં આ જે એના ઉશ્વાસની અંદર જે નીકળેલો વાયુ છે એ વાયુ પણ એને ગરમી આપતો હોય છે તો આવા બંધિયાર પ્રકારના રહેઠાણ બનાવવા કરતાં પશુનું જે રહેઠાણ છે એમાં પૂર્વ પશ્ચિમ બાજુની જે બંને દીવાલ છે એને જ આખી કોંક્રિટથી બંધ કરી ઉત્તર અને દક્ષિણ બાજુની જે દિવાલો છે એ આપણે ખુલ્લી રાખવી જોઈએ એમાં કોઈપણ પ્રકારનું કન્સ્ટ્રક્શન એટલે કે કોઈપણ પ્રકારનું બાંધકામ ના કરવું જોઈએ અને આવી ખુલ્લી પ્રકારનું જે હાઉસિંગ હોય છે એટલે રહેઠાણ હોય છે એની અંદર પશુઓને ખૂબ જ અનુકૂળતા રહેતી હોય છે સામાન્ય રીતે હવાની અવર જવર માટે પશુપાલકો દ્વારા જુદા જુદા પ્રકારના ઉપકરણોનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે તો આવા હવાની અવર જવર માટે ખૂબ જ મોંઘા અને વધુ પ્રમાણમાં પવન ફેંકતા પંખાઓનો ના ઉપયોગ કરતા પશુઓને અનુકૂળ રહે અને સામાન્ય રીતે ધીમે ધીમે હવાની અવર જવર કરતા જે પંખા છે એવા આપણે લગાવવો જોઈએ જેનાથી પશુઓને પણ અનુકૂળતા રહેતી હોય છે અને જે શરૂઆતનું જે આપણું ઇન્વેસ્ટમેન્ટ છે એમાં પણ આપણો ઘટાડો કરી શકતા હોઈએ છીએ સાત બહુ મહત્વની બાબત છે પશુનો ખોરાક અને પાણી ગરમીની ઋતુની અંદર પશુપાલક મિત્રો આપણે એવી વ્યવસ્થા કરવી જોઈએ કે જેનાથી આખા દિવસ દરમિયાન પશુને પાણીની વ્યવસ્થા પાણીની ઉપલબ્ધિ થઈ શકે પાણી મળી શકે જ્યારે પાણી પીવાની અને ઈચ્છા થતી હોય ત્યારે તે હવાડા જોડેથી પાણી પી શકે હવાડા જોડે જઈ એવી વ્યવસ્થા તબેલાની અંદર આપણે ખાસ ગરમીના દિવસોમાં કરવી જોઈએ ખોરાકની વાત કરીએ તો ગરમીના સમયની અંદર ઓછા પોષક તત્વો વાળા અને બલ્કી પ્રકારના એટલે કે ઓછા પાચનશક્તિ ઓછી હોય એવા પ્રકારના જે ઘાસ સૂકા ઘાસચારો છે એ આપણે એનો ઓછો નાખવો જોઈએ દિવસ દરમિયાન એવા વધુ પ્રમાણમાં સૂકા ઘાસચારાનો ઉપયોગ ના કરતા લીલું ઘાસચારો જેટલો શક્ય બને એટલો વધુ આપવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ સાંજના સમય આપણે લીલા ઘાસચારાની સાથે સાથે સૂકો જો ઘાસચારો આપશું તો પણ એ એના પશુને ખોરાક લેવામાં અનુકૂળ રહેશે અને એની જે ગરમી છે મહદઅંશે આપણે શરીરની જે ગરમી છે એ ઘટાડી શકતા હોઈએ છીએ તો કેવા પ્રકારનો ખોરાક પશુને આપવામાં આવે છે એ પશુના ખોરાકના આધારે એના શરીરની અંદર ગરમી ઉત્પન્ન થતી હોય છે અને એની અસર પણ પશુના ઉપર થતી હોય વાતાવરણમાં રહેલી ગરમી અને પશુના શરીરના ગરમીના સીધી અસર એના દૂધ ઉત્પાદન ઉપર એના સ્વાસ્થ્ય ઉપર એના પરફોર્મન્સ ઉપર થતી હોય છે તો આવી પરિસ્થિતિની અંદર પશુપાલક મિત્રો આપણે જેને ખોરાક આપીએ છીએ એ દિવસ દરમિયાન વધુ પ્રમાણમાં લીલો ઘાસચારો મળી રહે એવા આપણા પ્રયત્નો હોવા જોઈએ આની સાથે સાથે પાણી પણ આખો દિવસ દરમિયાન એને ને દિવસ એના સીડ અંદર એની નજીકમાં અવેલેબલ થાય એવા પ્રયત્નો આપણે કરવા જોઈએ છેલ્લી અને બહુ મહત્વની બાબત કહી શકાય તો વાતાનુકૂલિત ઉપકરણો પશુપાલક મિત્રો દ્વારા અવારનવાર જુદા જુદા પ્રકારના આવા વાતાનુકૂલિત એટલે કે એના ઠંડક આપવા માટેના ઉપકરણોનો ઉપયોગ થતો હોય છે ખાસ કરીને ફિલ્ડની અંદર આપણે જોઈએ તો પશુપાલક મિત્રો દ્વારા ફોગર એટલે કે ફુવારાની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે અને પંખા એના સીડની અંદર મૂકવામાં આવતા હોય છે આ જે પંખા મૂકવાનું જે માપદંડ છે એ લગભગ બસો પચાસ ચોરસ ફૂટ પર એક પંખો મૂકી શકાય એ રીતે આપણે વ્યવસ્થા કરવી જોઈએ બીજી બાબત છે ફુવારા એટલે કે ફોગર ફોગર સામાન્ય રીતે પશુપાલકો દ્વારા મૂકવામાં આવતા જ હોય છે પણ આ ફોગર કેટલા સમય માટે ચાલુ રાખવા ક્યારે ચાલુ રાખવા અને એમાંથી કેટલું પાણી વપરાવું જોઈએ એક કલાકની અંદર એ બાબતે આપણે મહદઅંશે ધ્યાન આપવું જોઈએ ઘણી વખત વાતાવરણમાં રહેલા વધુ પડતા ભેષ અને ગરમીના કારણે ફરીથી જો ફોગર ચાલુ કરવામાં આવે તો આવી પરિસ્થિતિની અંદર પશુની અંદર એ જે હિટ સ્ટ્રોક છે એ લાગવાના સંભાવના રહેતી હોય છે તો પશુપાલક મિત્રો જે ફૂગરનો આપણે ઉપયોગ કરીએ છીએ આ ની જે રચના છે એ સામાન્ય રીતે એવી હોવી જોઈએ કે જ્યારે ફોગર ચાલુ કરવામાં આવે ત્યારે એના અંદરથી પડતું પાણી એ જે પાણી ફોર્મના રૂપમાં નીચે આવે છે એ ભોયતળિયા સુધી ના પહોંચતા પશુના શરીર સુધી જ રહેવું જોઈએ અને ફરી પશુના શરીર ઉપરનું પાણી સુકાઈ જાય એના પછી ફરીથી ફોગર દસેક સેકન્ડ માટે ચાલુ થવા જોઈએ તો જે આપ કયા એરિયામાં છો કઈ પરિસ્થિતિ કઈ એ એરિયા પ્રમાણે એ જે રહેઠાણનો ઉપયોગ કરવામાં આવેલો છે એ રહેઠાણના જોતા આ ફૂગરની જે સિસ્ટમ છે એના આપણે સેટ કરવી જોઈએ વધુ પ્રમાણમાં પાણી જે ભોય તળિયાની અંદર ફૂગરનું જો લાગેલું હોય તો એમાં મસ્ટાઈટિસ થવાની પણ સંભાવના રહેતી હોય છે તો આવી પરિસ્થિતિની અંદર ફૂગરનો ઉપયોગ કરવાની સાથે સાથે ફૂગર કેટલામાં સમય માટે ચાલુ રાખવા અને ક્યારેય ચાલુ રાખવા એ પણ ખૂબ જ મહત્વનું બનતું હોય છે પંખાની વાત કરીએ તો પશુપાલક મિત્રો ગરમીના સમયની અંદર જો સિમેન્ટ સીટેડ પતરાનો આપણે ઉપયોગ કરેલો હોય અને પંખાની જે હાઈટ છે એની જે લેન્થ છે એ પતરાથી બહુ જ નજીકમાં રાખવામાં આવેલી હોય તો આ પંખા દ્વારા ગરમ હવા ફેંકવામાં આવતી હોય છે તો સિમેન્ટ સીટ જે છે એ સિમેન્ટ સીટ સોરી આયન સીટના જે પતરા છે એ પતરાની થી પંખાની જે લંબાઈ છે એ બે થી ત્રણ ફૂટ જેટલી રાખવામાં આવે તો વધુ અનુકૂળ રહેશે જેનાથી એ જે ગરમી સામે પશુઓને અનુકૂળતા મળતી હોય છે તો આવા સામાન્ય રીતે સામાન્ય પશુપાલક ખરીદી શકે અને એના પશુઓ માટે આવા વાતાનુકૂલિત ઉપકરણો લગાવી શકે એની આપણે ચર્ચા કરી અને આ બધાની છે જે અસર છે એ સીધી એના દૂધ ઉત્પાદન પ્રજનન તંત્ર એના ખોરાક અને એના વિકાસ દર ઉપર થતી હોય છે તો પશુપાલક મિત્રો આજના આપણા આ વિષયની અંદર વધુ ના કહેતા ગરમીની ઋતુની અંદર આપણા ઘરે જે પશુઓ છે એ પશુઓ માટે સામાન્ય રીતે પંખાની વ્યવસ્થા અને એ જે આનો શેડ બનાવવામાં આવેલું છે એની પૂર્વ પશ્ચિમ દિશામાં બનાવવામાં આવે વધુમાં એ શેડની ઊંચાઈ અનુકૂળ પ્રમાણમાં રાખવામાં આવે અને એ જે શેડ છે એ જે છત બનાવવામાં આવેલું છે એમાં આયન સીટના પતરાનો ઉપયોગ ના કરતા સિમેન્ટ સીટ અથવા તો રૂફ થેચ રૂફ એટલે કે ઘાસચારાનું જે પૂળામાંથી બનાવેલું બનાવવામાં આવે છે આવા પ્રકારના છતમાંથી જો પશુઓને રાખવામાં આવે તો ખૂબ વધુ અનુકૂળ છે બીજી બહુ મહત્વની બાબત છે કે ખુલ્લા પ્રકારનો અથવા તો જે શેડ આપણે બનાવેલો છે એ શેડની અંદર આજુબાજુમાં ઝાડ વાવી શકાય અથવા તો છોયડા માટેનું પ્રબંધન કંઈ થઈ શકે એવા પ્રયત્નો પણ આપણા હોવા જોઈએ આ સામાન્ય લાગતી બાબતો જો પશુપાલક મિત્રો દ્વારા ધ્યાન આપવામાં આવે અને એના ઉપર વિચારવામાં આવે એવા પ્રકારનું જો આયોજન કરવામાં આવે તો ખૂબ જ મહદઅંશે આ પશુ જે છે એ એનું વાતાવરણ એટલે કે એની શરીર રચના જાળવી શકતા હોય છે અને પછી આપણે એનું જે પરફોર્મન્સ છે એની જે ક્ષમતા છે એ પ્રમાણે એનું દૂધ ઉત્પાદન મેળવી શકતા હોય છે આભાર ખૂબ ખૂબ ધન્યવાદ ડોક્ટર જીગરભાઈ સાહેબ આપે પશુપાલક મિત્રોને ઉનાળાની ઋતુમાં પશુપાલનના વ્યવસાયમાં કેવા કેવા ફેરફાર કરવાથી પશુપાલક મિત્રો ટકાઉ અને નફાકારક પશુપાલન કરી શકે જેમાં આપે પશુપાલક મિત્રોને પશુના રેઠાણમાં એની દિશા વાતાનુકૂલિત ઉપકરણો અને પશુ આહારનું કઈ રીતે વ્યવસ્થાપન કરીએ તો આ વ્યવસાયને આપણે ઉનાળાની ઋતુમાં પણ ટકાઉ એટલે કે દૂધ ઉત્પાદન અને એની ક્ષમતા જાળવી શકીએ તો પશુપાલક મિત્રો આજના આ વિષય ઉપરથી આપ આપનું પશુપાલન આ સિઝનમાં વ્યવસ્થિત રીતે એનું વ્યવસ્થાપન કરી અને પશુપાલનના વ્યવસાયને નફાકારક બનાવી શકશો આવતા શુક્રવારે આપણે એક નવા જ વિષય અને નવા વક્તા સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશું